नमस्कार मित्रों, चोला न्यूज में सर्व मित्रों नु हार्दिक स्वागत करू छू। जो आ वीडियो आपने पसंद आवे तो लाइक करशो, नीचे कमेंट करशो अने तमारा मित्रों ने आ वीडियो शेयर करशो। जो आप सौ प्रथम वार चैनल में आया छो ने चैनल ने सब्सक्राइब नहीं करी तो चैनल ने सब्सक्राइब करीने बाजू में आपेल बेल बटन पर क्लिक करशो। समाचार नंबर एक नी वात करिए तो ब्रिटेन ना महाराणी एलिजाबेथ द्वितीय नु 96 वर्ष नी उम्र निधन थयु छे। क्वीन एलिजाबेथ ना निधन अंगे युनाइटेड किंगडम ना रॉयल परिवार द्वारा जानकारी आपवामां आवी छे। गई काले क्वीन एलिजाबेथ नी तबियत खराब थई हती। क्वीन ना स्वास्थ्य अंगे डॉक्टरोए चिंता व्यक्त करी हती अने आराम करवा माटे सूचन कर्युं हतुं। समाचार नंबर बे नी वात करीए तो अमदावाद मेट्रो नी आतुरताथी राह जोवाई रही छे। शहरीजनो पण मेट्रो शुरू थाय तो ट्राफिक नी झंझट माथी मुक्ति मळशे तेवी आशा व्यक्त करी रह्या छे। त्यारे अमदावादीओ माटे मेट्रो ने लईने एक सारा समाचार सामे आवी रह्या छे। मेट्रो रूटना फेज वन नू इंस्पेक्शन पूर्ण करायू छे। CMRS ना अधिकारियों द्वारा उत्तर दक्षिण मेट्रो कॉरिडोर नू अंतिम इंस्पेक्शन पूर्ण करायू छे। अमदावाद ने नवरात्रि पर मेट्रो ट्रेन नी भेट मळशे। वडाप्रधान नरेंद्र भाई मोदी मेट्रो ट्रेन ने लीली झंडी आपशे। त्रीजा समाचार आवी रह्या छे खेडब्रह्ममांथी। खेडब्रह्मा विधानसभा में एक साथ 500 વધુ કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે। પૂર્વ તાલુકા પ્રમુખ સહિત આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખે પણ કેસરિયો ધારણ કરી લીધો છે। જિલ્લા કોંગ્રેસ સમિતિમાં વિખવાદ થતા કાર્યકરોએ કોંગ્રેસ છોડી દીધી છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાથી માંડીને યુથ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી વિનયસિંહ તોમરથી લઈને યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓએ કેસરિયો ધારણ કર્યો હતો। તદુપરાંત ભરૂચ કોંગ્રેસમાં પણ મોટું ગાબડું પડ્યું હતું। પૂર્વ પ્રમુખ સહિત 400 કાર્યકરોએ કેસરિયા કરી લીધા હતા। ભરૂચ કોંગ્રેસમાં તાજેતરમાં જ રાજીનામું આપનાર શહેર કોંગ્રેસના પ્રમુખ વિકી શોખી સહિત 400 જેટલા આગેવાનો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા। સમાચાર નંબર 4ની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે ગુજરાત સહિતના દેશના અનેક રાજ્યોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે। આગામી તારીખ 13 સુધી તોફાની પવન અને મેઘગર્જના સાથે વરસાદની શક્યતા છે। એમઆઈ આજની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે રાજ્યના 18 જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે, જેમાં કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ, ભાવનગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં વરસાદ થવાની સંભાવના છે। સમાચાર નંબર 5ની વાત કરીએ તો નાગરિકોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય। ગુજરાતમાં હવેથી તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓ 2 શિફ્ટમાં કામ કરશે। હવેથી દરેક ઓફિસમાં અરજીકર્તાઓને 2 શિફ્ટના ટોકન અપાશે। જેમનો નંબર એ જ દિવસે ન આવે તો તેઓને આગળના દિવસે કેરી ફોરવર્ડ કરાશે। આ અંગે સ્ટેમ્પના અધિક્ષક અને નોંધણીના મહાનિરીક્ષક દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે। તમને જણાવી દઈએ કે કામનું ભારણ અને કામો અટવાતા હોવાથી આ મહત્વનો નિર્ણય લેવાયો છે। પરિપત્ર અનુસાર હવેથી તમામ સબ રજિસ્ટર કચેરીઓમાં સવારના 10:30 થી બપોરના 2 વાગ્યા સુધી એક શિફ્ટ શરૂ રહેશે અને બપોરના 2:30 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી બીજી શિફ્ટ રહેશે। પહેલી શિફ્ટમાં ઇસ્યુ કરેલા ટોકનનું કામ હવેથી બીજી શિફ્ટમાં નહીં લેવાય। જે શિફ્ટમાં ટોકન ઇસ્યુ થયું હોય તે જ શિફ્ટમાં હવેથી બીજા દિવસે કામ લેવાશે।